લાઇક કરેસ કરે ઝઘડિયા તાલુકાના ભારતીય જનતા પાર્ટી એ કોંગ્રેસ દ્વારા ખોટી રીતે હાલના ભારત દેશના બનેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી ની ટિપ્પણીના વિરોધમાં ઝઘડીયા નાયબ કલેકટરને પત્ર પાઠવવામાં આવ્યું હતું જે સંદર્ભે ઝઘડીયા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો દેશના પ્રથમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી એક પછાત વર્ગના દેશના પ્રથમ રાષ્ટ્રપતિ બનતા અને ભારત દેશના બંધારણીય હેઠળ ચૂંટણીમાં વધુ મતે ચૂંટાઈ આવી દ્રૌપદી મુર્મુજીએ ભારત દેશના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા છે ત્યારે કોંગ્રેસ દ્વારા તેમની વિરૂદ્ધમાં ખોટી ટિપ્પણી કરવામાં આવી છે તેવા આક્ષેપ કરવામાં આવ્યા હતા ભરૂચ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ ધર્મેન્દ્રસિંહ પરમાર દ્વારા વધુમાં જણાવ્યું હતું કે ભારતના બંધારણના રચયિતા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર સાહેબનું એક સપનું હતું કે ભારત દેશના પછાત વર્ગના લોકો પણ ઉચ્ચ હોદ્દાઓ ઉપર બેસે જે ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમનું સપનું પૂરું કરી આજે ભારત દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી બન્યા હતા કોંગ્રેસ દ્વારા ખોટી ટિપ્પણીનો વિરોધ કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઝઘડીયા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા પછાત વર્ગના લોકો હોય કે ઉચ્ચ સ્થાન પર બેસે એ આજે ભારતીય જનતા પાર્ટીએ અને એનડીએની સરકારે આદરણીય દ્રૌપદી મુર્મુજીને જે સ્થાન આપ્યું છે અને જે દેશના સર્વોચ્ચ સ્થાને બેસાયેલા છે એ કોંગ્રેસની માનસિકતા જે છતી થઈ છે અને પચાસ સાહીઠ વર્ષની અંદર જે જ્યારે પણ કોંગ્રેસની બહુમતી હતી ત્યારે આદિવાસી કે એસસી એસટી સેલમાંથી કોઈને પણ આ સ્થાનનું મહત્ત્વ આપ્યું નથી જ્યારે ભારતીય જનતા પાર્ટી દરેક વર્ગના લોકોને સાથે લઈને ચાલે છે અને આજે જે પદ આપ્યું છે એ કોંગ્રેસથી દેખાયું ના અને નિમ્ન કક્ષાની ભાષા વાપરી અને ઉચ્ચ કક્ષાનું જે પદવી ધરાવે છે આદિવાસી વર્ગમાંથી આવે છે અને જે પદવી ધરાવે છે મુનમુરજી એમનું જે અપમાન કર્યું છે એના વિરોધમાં દેશભરની અંદર ભારતીય જનતા પાર્ટી વિરોધ કરે છે અને કોંગ્રેસની જે આ માનસિકતા છે આવનાર દિવસની અંદર આદિવાસી સમાજનું જે અપમાન કર્યું છે એ આદિવાસી સમાજ સાખી નહીં લઈ અને આજે જ્યાં સુધી માફી નહીં માગે અને આદરણીય સોનિયા ગાંધીજી જે એમના પક્ષના નેતા છે એ પણ આ મહિલાનું જે અપમાન કર્યું છે એ પણ પોતે મહિલા છે તે મહિલાની ગરિમા સમજી એ પણ માફી માગે દેશની અને આદિવાસી સમાજની એવી અમારી માગણી સાથે અમે પ્રાંત સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે